विद्यार्थी मित्रों हवे आपणे आ चेप्टरना उदाहरण नंबर 7.10 एनी चर्चा करवानी छे। 7.10 नंबर नुं जे उदाहरण छे ए बोर्डनी परीक्षामां 3 वखत 2012 2013 अने 2015 मां पूछायेलुं छे। हवे आपणे आगळनी थ्योरीमां लंबअक्ष प्रमेय जोई गया, तो आ लंबअक्ष प्रमेयनो उपयोग शुं थाय ए आपणे आ दाखलामां जोवानुं छे। दाखलानी रकम तमे ध्यानथी चोपड़ीमां वाँचो, एक तकती तेना कोई व्यासने अनुलक्षीने तेनी जड़त्वनी चाकमात्रा केटली हशे। तो अहींया मैं तमने एक तकती बतावेली छे आकृतिमां। आ तकती छे, आ एनी झेड अक्ष जेना समतल लंबरूपे पसार थाय छे अने आ एक्स अने वाय अक्ष एना समतलमां छे। एनी प्रतिकृति तरीके मैं एक तकती अहीं मूकेली छे। तमे जोई शको छो કે આ માની લો કે ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે। તો આપણે આ તકતી માટે આ ઝેડ અક્ષને અનુલક્ષીને આ રીતે પરિભ્રમણ કરતી હોય ત્યારે એની જડત્વની ચાકમાત્રા કેટલી એ તમે જાણો છો, બરાબર? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અહીંયા ઝેડ અક્ષ છે, જે આ પેન છે, ઊભી પેન, તો એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણે આગળ શીખી ગયા છીએ। અને આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એમ આર સ્ક્વેર બાય ટુ। હવે આ તકતી જ્યારે તેના વ્યાસને અનુલક્ષીને અને આ એક્સ અક્ષને અનુલક્ષીને અથવા તો વાય અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય, કઈ રીતે? તો માની લો કે આ એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષને અનુલક્ષીને આ રીતે પરિભ્રમણ કરતી હોય, અથવા તો વાય અક્ષને અનુલક્ષીને એટલે આ રીતે પરિભ્રમણ કરતી હોય, એટલે કે વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય, ત્યારે એની જડત્વની ચાકમાત્રા કેટલી એની હવે આપણે ગણતરી જોઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, અહીં ઝેડ અક્ષ છે, એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે। જુદા જુદા આકારના પદાર્થો એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને જ્યારે પદાર્થ પરિભ્રમણ કરતો હોય ત્યારે એની જડત્વની ચાકમાત્રા કેટલી હોય એનું કોષ્ટક તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, આ કોષ્ટક બરાબર યાદ રાખવાનું। તો આપણે ઝેડ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે જડત્વની ચાકમાત્રા એમ આર સ્ક્વેર બાય ટુ છે। હવે અહીંયા આ તકતી જે છે જે આપણે આગળ બતાવી એના સમતલમાં બે અક્ષો રહેલી છે, એક્સ અક્ષ અને વાય અક્ષ। તો આપણે લંબ અક્ષ પ્રમેય આગળ ભણી ગયા છીએ। લંબ અક્ષ પ્રમેય મુજબ આપણે જાણીએ છીએ, લંબ અક્ષ પ્રમેય મુજબ આપણે લખી શકીએ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય। આઈ ઝેડ અક્ષ લંબ છે એટલે આઈ ઝેડ બરાબર આઈ એક્સ વત્તા આઈ વાય લખો। હવે આ એક્સ અને વાય અક્ષ છે એ તકતીના વ્યાસમાંથી પસાર થતી અક્ષો છે, એટલે કે જ્યારે એક્સ અક્ષને અનુલક્ષીને તકતી પરિભ્રમણ કરતી હોય ત્યારે એમ કહી શકીએ કે વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે। આ રીતે આપણે આગળ પણ જોઈશ, આ રીતે પરિભ્રમણ કરતી હોય ત્યારે એમ કહેવાય કે વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે। તો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને જ્યારે તકતી પરિભ્રમણ કરતી હોય ત્યારે આપણે લખી શકીએ અહીં આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય છે, માટે આઈ ઝેડ બરાબર લખી શકીએ આઈ ઝેડ બરાબર ટુ આઈ એક્સ લખી શકીએ। આ બંને સરખા છે એટલે આઈ એક્સ અને વત્તા આઈ એક્સ એવું લખી શકીએ આઈ વાય ની જગ્યાએ, એટલે ટુ આઈ એક્સ, માટે આઈ એક્સ બરાબર શું થાય? તો આઈ ઝેડ બાય ટુ થાય, અને આઈ ઝેડ ની કિંમત આપણી પાસે આ તૈયાર છે એમઆર સ્ક્વેર બાય ટુ, એ કિંમત અહીં મૂકી દઈએ, એટલે એમઆર સ્ક્વેર બાય ટુ છેદ માં ટુ, એટલે આપણે લખી શકીએ એમઆર સ્ક્વેર બાય ફોર, આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમઆર સ્ક્વેર બાય ફોર। એટલે કે જ્યારે તકતી પોતાના કોઈ વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય ત્યારે એની જડત્વની ચાકમાત્રા કેટલી, તો એમઆર સ્ક્વેર બાય ફોર જેટલી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આગળનું ઉદાહરણ છે આપણું ઉદાહરણ નંબર 7.11। એમ દ્રવ્યમાન અને એલ લંબાઈનો એક સળિયો, તેની લંબાઈ ને લંબ હોય એવી અને એક છેડામાંથી પસાર થતી હોય એવી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, તો તેની જડત્વની ચાકમાત્રા કેટલી? તો આવો એક સળિયો છે જેની લંબાઈ એલ છે, આ એલ લંબાઈનો સળિયો આ રીતે પરિભ્રમણ કરતો હોય એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય, તો એની જડત્વની ચાકમાત્રાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે। જો સળિયો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય તો એની જડત્વની ચાકમાત્રા આઈસી બરાબર 1/12 એમએલ સ્ક્વેર હોય છે।
હવે આપણે આ સળિયો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને બદલે એના કોઈ એક છેડામાંથી એટલે કે એક છેડો અને બીજો છેડો એ બેમાંથી કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો એટલે આ રીતે પરિભ્રમણ કરતો હોય ત્યારે અથવા તો આ બીજા છેડામાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય ત્યારે એની નવી જડત્વની ચાક માત્રા ગણવાની છે આપણે એટલે અહીંયા આપણે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જાણો છો 1/12 ml² માની લો કે આ છેડામાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને પરિભ્રમણ થતું હોય તો જડત્વની ચાક માત્રા ગણવા માટે આપણે આ બંને અક્ષો એકબીજાને સમાંતર છે એટલે સમાંતર અક્ષ પ્રમેય એનો ઉપયોગ કરશે તો સમાંતર અક્ષ પ્રમેય પ્રમાણે એ લખીએ કે કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ બરાબર આપણે ભણી ગયા છીએ આઈસી વત્તા એમએસ આઈસી વત્તા એમએસ આ સમાંતર અક્ષ પ્રમેય પરથી આપણે સૂત્ર લખ્યું આ સૂત્ર પણ લખ્યું તો સમાંતર અક્ષ પ્રમેય હવે અહીંયા આપણે આઈસી ની કિંમત જાણીએ છીએ આઈસી બરાબર 1/12 ml² અને એ બરાબર શું તો કે અહીં આઈસી બરાબર 1/12 ml² કોષ્ટકમાંથી તમારે યાદ રાખવાનું અને એ બરાબર કેટલું તો એ બરાબર આ છેડો લઈએ તો -L/2 અને બીજો છેડો લઈએ તો +L/2 તો પ્લસ ઓર માઇનસ L/2 એક છેડા માટે +L/2 અને બીજા છેડા માટે -L/2 હવે આ કિંમત અહીંયા મૂકીએ આઈસી ની કિંમત મૂકી દઈએ તો આઈ બરાબર આઈસી ની જગ્યાએ 1/12 ml² વત્તા એમ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ L/2 નો સ્ક્વેર એટલે કે આમ લખી શકીએ 1/12 ml² પ્લસ ml² / 4 તો 12 લસાઅ તો ઉપર આવશે પેલું પદ ml² પણ તેના છેદમાં 12 છે અહીંયા 3 વડે ગુણો આપશે એટલે 3 ml² એટલે 4 ml² / 12 ઇઝ ઇક્વલ ટુ આઈ અને આનો આપણે છેદ ઉગાડીએ તો ml² / 3 આપણી જડત્વની ચાક માત્રાનું સમીકરણ થયું તો સળિયાની નવી અક્ષ કે જે તેના કોઈ છેડામાંથી પસાર થાય છે એને અનુલક્ષી રહે તેની જડત્વની ચાક માત્રા એ ml² / 3 થાય હવે તમારે ચક્રાવર્તની ત્રિજ્યા શોધવાનું પણ પૂછી શકે તો ચક્રાવર્તની ત્રિજ્યા શોધવાનું પૂછે તો આપણે ચક્રાવર્તની ત્રિજ્યાનું સૂત્ર આઈ બરાબર એમ કે² તમે જાણો છો આઈ બરાબર એમ કે² આ સૂત્ર જાણો છો તમે આ બે ની સરખાઈ દો તો એમ કે² બરાબર તમને મળે ml² / 3 બે બાજુ થી આમ કેન્સલ તો વર્ગમૂળ કાઢો તો કે બરાબર આપણને મળશે વર્ગમૂળ લેતા કે² વર્ગમૂળ કે એમ² વર્ગમૂળ એલ / √3 તો આ સળિયા માટે એના છેડામાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા એ એલ / √3 થાય હવે આ જ દાખલો આ જ પ્રશ્ન બીજી કોઈ અક્ષને અનુલક્ષીને પણ તમને પૂછી શકે અહીંયા આપણે એમ કીધું છે કે છેડામાંથી પસાર થતી અક્ષ બરાબર તો જવાબ આવો છે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો આપણો છે કે એક રિંગ પોતાના સ્પર્શકને અનુરૂપ જો એ પરિભ્રમણ કરતી હોય તો તેની જડત્વની ચાક માત્રા કેટલી તો આપણે રિંગ માટે હવે રિંગ માટે તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર જાણીએ છીએ આમ વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય રિંગ ત્યારે એની જડત્વની ચાક માત્રા એ m² / 2 હોય છે અને હવે આપણે એ સ્પર્શકને અનુરૂપ કરતી હોય ત્યારે એટલે આ એનો સ્પર્શક છે માની લો કે જે વ્યાસને સમાંતર છે અને આ રીતે પરિભ્રમણ કરતી હોય રિંગ આ રીતે સ્પર્શકને અનુરૂપ રિંગ જ્યારે પરિભ્રમણ કરતી હોય આ રીતે ત્યારે એની નવી જડત્વની ચાક માત્રા કેટલી વ્યાસને અનુરૂપ જડત્વની ચાક માત્રા m² / 2 છે તો સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાક માત્રા ગણવા માટે આપણે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ અહીંયા વ્યાસ છે એ એક અક્ષ છે અને બીજી અક્ષ એ સ્પર્શક છે તો સમાંતર અક્ષ પ્રમેય મુજબ આઈ સ્પર્શક બરાબર આપણે લખી શકીએ આઈ વ્યાસ + m² અહીં
ए बराबर आ बे समांतर अक्षो वच्चे नुं अंतर लंब अंतर आर छे, बे अक्षो वच्चे नुं लंब अंतर आर छे, एटले आ समीकरण में ए बराबर आर मूकशुं। आई व्यास बराबर एम आर स्क्वेर बाय टू मूकशुं, एटले आई स्पर्शक बराबर, आई स्पर्शक बराबर एम आर स्क्वेर बाय टू प्लस एम अने इंटू ए नी जगह अपने आर मूकशुं, एटले बराबर एम आर स्क्वेर बाय टू वत्ता एम आर स्क्वेर, બે લસા આવશે એટલે એમ આર સ્ક્વેર વત્તા ટુ એમ આર સ્ક્વેર, એટલે ઉપર આવશે થ્રી એમ આર સ્ક્વેર બાય ટુ। તો આ છે સ્પર્શક ના અનુરૂપ જો પરિભ્રમણ કરતી હોય રિંગ તો એની જડત્વની ચાક માત્રા, રિંગના સ્પર્શક ના અનુરૂપ જો પરિભ્રમણ થતું હોય તો એની જડત્વની ચાક માત્રા થ્રી એમ આર સ્ક્વેર બાય ટુ થાય। હવે આ દાખલામાં માગેલું નથી પણ કદાચ તમને એવું પણ પૂછી શકે કે તેની ચક્રાવર્તની ત્રિજ્યા કેટલી, જો સ્પર્શક ના અનુરૂપે પરિભ્રમણ કરતી હોય તો ચક્રાવર્ત ની ત્રિજ્યા કેટલી, તો એ ગણવા માટે આપણે જાણીએ છીએ આઈ બરાબર એમ કે સ્ક્વેર। તો આ સમીકરણ બે અને ત્રણ એ બંને આપણે સરખાવી લઈએ તો એમ કે સ્ક્વેર બરાબર થ્રી એમ આર સ્ક્વેર બાય ટુ, તો સામસામે થી એમ કેન્સલ છે, બે બાજુ વર્ગમૂળ કાઢો તો કે બરાબર રૂટ થ્રી બાય ટુ ઇન્ટુ આર, આવું લખી શકશો। આ છે ચક્રાવર્તનની ત્રિજ્યા। તમને એક માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકે કે કોઈ આર ત્રિજ્યાની રિંગ કે જેનું દળ એમ છે એ એના સ્પર્શકના અનુરૂપ જો પરિભ્રમણ કરતી હોય, ચાક ગતિ કરતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી અને એની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી, તો એવી ગણતરી પણ તમને પૂછી શકે, એમસીક્યુમાં પણ પૂછી શકે।